વાત સાંભળી ગઈ. મેં થોડાક દી પહેલા હું માતાજી કાંઠાળી મેલડી દર્શન કરવા ગયો બાપ, અને ત્યાં એક ગરીબ માણસ બેઠો હતો બાપ. અને ગરીબ માણસ પોતાના એક હાથ ઘોટના દીકરાને પગે લગાડવા આવેલો બાપ. પોતાની બૈરી ગાડી ભાડે કરીને આવેલા અને ભાવનગર થી આવેલા ની માણા રોતો છે. હું પડખે જઈને બેઠો કે વાકડે જઈને કે ભાઈ કા રોવે છે? કે ભાઈ ભાવનગર થી આવી છે જાતે વાણંદ સવી, અને ડોક્ટરે મારા ઘરનાને કીધું કે આને ગર્ભાશયની કોથળી નથી બાપ, આને દીકરા સાવવાની શક્યતા નથી. અમદાવાદ લગીને હું ગયો, મારે પૈસે ટકે થોડુંક થોડુંક સારું છે માતાજીની, રોજનું લાવીને રોજ ખાવશું. પણ મને અહીંયા એક માણસે કીધું કે કાંઠાળી મેલડી જાય ને ત્યાં મેલડી તારું આજ કદાપી સપનું પૂરું કરે ભાઈ. અને બે વર્ષ પહેલા ડોક્ટરના રિપોર્ટમાં કાંઈ નહોતું આવ્યું કે આ બાઈને સંતાન નહીં થાય. અને પછી મેં મેલડીને કીધું કે જો જગતમાં કાંઠાળી મેલડી બેઠી હોય ને તો મારા ઘરે શેર માટીની ખોટ છે. જે રિપોર્ટ ડોક્ટરે કર્યા હતા ને દીકરાના, કે આને દીકરી દીકરો કાંઈ નહીં થાય, એ ભાવનગરના ડોક્ટર આગળ દીકરો લઈને ગયા કે સાહેબ જરાક રિપોર્ટ જોવો તો મારા ઘરનાને દીકરો થશે કે નહીં થાય. ડોક્ટરે હાથમાં ફાઇલ જોઈને કીધું કે દીકરો નહીં થાય. તો સાહેબ આ હું છે, આ મારો દીકરો નથી, બીજું હું છે. ડોક્ટરે એને એમ કહેવાય કે તમારું જે ધર્મ હોય આલ્યો મારા 101 રૂપિયા એ ધર્મને આ ધરી.